પ્રબલ ન્યૂઝ, હર ખબર આપ તક. નમસ્કાર દર્શક મિત્રો, હું છું હરીફ મલિક, આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ. હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે. સમાચારમાં વાત કરીએ કાંકરેજની, તો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતા દ્રશ્યો જોવા મળ્યા છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં સિઝનનો પહેલો વરસાદ પડતાની સાથે જ થરા નગરપાલિકાની પોલ ખુલી હોવાના દ્રશ્યો જોવા મળ્યા. વિગત અનુસાર જો વાત કરીએ તો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકામાં સિઝનના પહેલા વરસાદની શરૂઆત થતાની સાથે જ થરાસાયના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જેવા કે અમિતારા શોપિંગ સેન્ટર ચૂના ભંડારની બાજુમાં કચરાના મોટા ઢગ જોવા મળ્યા, તેમજ ગટરો ભરાતી પણ નજરે પડે છે. થરાસાયના જાહેર માર્ગો અને થરા બસ સ્ટેન્ડ, માર્કેટયાર્ડ બન્યા તળાવો, મુસાફરોને અવરજવર માટે ભારે હાલાકી પણ ભોગવવી પડી રહી છે, તેમજ થરા યુજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી છે. થરા નાનજામપુર રોડ ઉપર આવેલા શાર્ક માર્કેટ પાસે મેઇન વીજ ડીપીની બાજુમાં મેઇન વાયર ખુલી હાલતમાં અને મેઇન સ્વીચ લટકેલી હાલતમાં જોવા મળતા યુજીવીસીએલ તંત્રની લાપરવાહી દેખાઈ હોય એવું લાગી રહ્યું છે. નગરપાલિકાના ગોરબી દરકારીથી વેપારીઓ અને રાહદારીઓમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે હવે કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં સંકલન સમિતિની મિટિંગમાં થરા નગરપાલિકાના મુદ્દાઓ ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે તૈયારીઓ કરવામાં આવે તેવી ચર્ચા કરીને સૂચનાઓ આપી હતી. ત્યારે હવે શું થરા નગરપાલિકાના સત્તાધીશો આંખાડા કાન કરીને લોકોને પડતી હાલાકી દૂર કરશે ખરા, કે પછી કોઈ દુર્ઘટના બને એવી રાહ જોઈ રહ્યા છે? આવા વિધક સવાલો લોકમુખે ચર્ચાનો વિષય બનવા પામ્યા છે. રિપોર્ટર જેડી ગજત, બનાસકાંઠા.